अगत्यना समाचार मळी रह्या छे। गुजरातनी पेटा चूंटणी लईने आ महत्वना समाचार सामे आवी रह्या छे। आठ बैठको पर पेटा चूंटणी गुजरातनी, जेमां आ समाचार आ पेटा चूंटणी लईने तारीखो जेनी जाहेरात करी देवामां आवी छे। गुजरातनी पेटा चूंटणी लईने आ सौथी अगत्यना समाचार। 3 नवेम्बरे गुजरातमां 8 बैठको पर आ चूंटणी योजाशे। तारीख जाहेर थई चूकी छे अने 10 नवेम्बरे मतगणतरी करवामां आवशे। गुजरातनी पेटा चूंटणी लईने आ सौथी मोटा समाचार। पेटा चूंटणी 8 बैठकोनी जे 3 नवेम्बरे योजाशे, आ साथे 10 नवेम्बरे मतगणतरी हाथ धरवामां आवशे। 3 नवेम्बरे चूंटणी योजावानी छे। गुजरातनी 8 खाली पड़ेली बैठको पर जेना पर चूंटणी योजावानी हती, चूंटणीनी तारीखोनी राह जोवाई रही हती, जेनो अंत आवी चूक्यो छे। चूंटणीनी तारीख जाहेर थई चूकी छे। 3 नवेम्बरे आ पेटा चूंटणी योजावानी छे, जेमां 10 नवेम्बरे मतगणतरी हाथ धरवामां आवशे। बंने पक्षो द्वारा तमाम तैयारीओ जेनी कवायत तेज करी देवामां आवी छे। भाजप अने कोंग्रेस तरफथी जे कवायत तेज बनी छे ते तमामनी वच्चे आ सौथी महत्वपूर्ण समाचार के गुजरातनी पेटा चूंटणीनी तारीखो जाहेर थई चूकी छे। 3 नवेम्बरे पेटा चूंटणी योजाशे। गुजरातमां 8 खाली पड़ेली बैठको पर आ चूंटणी योजावानी छे। 10 नवेम्बरे मतगणतरी हाथ धरवामां आवशे। 8-8 बैठकोने लईने भाजप अने कोंग्रेस द्वारा तमाम तैयारीओ पूर्ण कराई। संवाददाता फोनलाइन पर जोड़ाया छे सोनल अनटकड़। सोनल, गुजरात पेटा चूंटणीनी तारीख जाहेर करी देवामां आवी। જી, ગુજરાતની પેટા ચૂંટણી માટેની જે સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી, 3 નવેમ્બરની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે અને 10 ગણતરી થવાની છે। સૌથી વધારે ચૂંટણી માટે થઈને 8 બેઠકો માટે રાહ જોવાઈ રહી હતી અને બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી। પણ જી, સમગ્ર બાબત આજે જાહેર થઈ ચૂકી છે। ગઈકાલે પણ અગાઉ જયારે બિહારની ચૂંટણી જાહેર થઈ ત્યારે રાહ જોવાઈ રહી હતી કે ગુજરાત માટે પણ ચૂંટણી જાહેર કરી દેવામાં આવશે। કોરોનાનો કાળ છે, એવા સમયમાં કઈ રીતે ચૂંટણીની જાહેરાત થશે અને કઈ રીતે, એક એવી સંભાવના જોવાઈ રહી હતી કે ચૂંટણીની તારીખો નહીં જાહેર થાય, પણ હવે કોરોના કાળમાં પણ સંપૂર્ણ ગાઈડલાઈનના પાલન સાથે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। 3 તારીખ અને મતદાન અને 10 મતગણતરી। જી બિલકુલ, સોના, લાગી રહ્યું છે કે હવે ભાજપ તરફથી ઉમેદવારોનું નામ પણ જાહેર કરી દેવામાં આવે। જી બિલકુલ, જે રીતે ભાજપ તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે સર્વે છે 8 બેઠકો પરનો તે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, એટલે ઉમેદવારોના નામની લગભગ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ભાજપ તરફથી। એટલે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસથી પહેલા કદાચ શક્ય છે કે ભાજપના જે ઉમેદવારો છે તેમના નામ જાહેર કરી દેવામાં આવે। બિલકુલ સોનલ, વાત કરી ગઈકાલે આઈકે જાડેજા દ્વારા તેવું નિવેદન આવ્યું હતું કે 8-8 બેઠકો પર ભાજપ જીતશે તે પ્રકારનો વિશ્વાસ જોવા મળ્યો હતો, ત્યારે ભાજપ દ્વારા કયા પ્રકારની આ ચૂંટણીને લઈને તૈયારીઓ? ભાજપ દ્વારા જો વાત કરીએ ફાલ્ગુની ચૂંટણીની તૈયારીઓની, તો એક સર્વે ભાજપ તરફ શરૂ કરવામાં આવ્યો છે, જે બેઠકો પર છે અથવા બુથ લેવલથી સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને કયા ઉમેદવાર, કયા આગેવાન અથવા તો જે વ્યક્તિ છે તે આગળ પડતા ધરાવે છે નામ, અને સાથે જ 2007 અને 2012ની જે ચૂંટણીઓ છે તેને આધાર બનાવી અને આગામી દિવસોમાં કઈ રીતે તે વધુમાં વધુ મત ખેંચી લાવી શકે છે તેવો ખાસ સર્વે સીઆર પાટીલ તરફથી શરૂ કરવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તે સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે અને હાલ ઉત્તર ગુજરાતમાં તે સર્વે ચાલી રહ્યો છે, એટલે એવું લાગી રહ્યું છે। સાથે સાથે જ 8 બેઠકો જ્યાં ચૂંટણી યોજાવાની છે તે 8 બેઠકો પરનો સર્વે તો ઓલરેડી ભાજપ કરી ચૂક્યું છે। પ્રભારીઓની પણ નિમણૂકો થઈ ચૂકી છે અને પ્રભારીઓ તમામ જે છે તે બેઠકો પર સતત મુલાકાત પણ લઈ રહ્યા છે આવા સંજોગોમાં। એવું લાગી રહ્યું છે કે ભાજપ ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે। ભાજપના જે આગેવાનો છે તેમના તરફથી પણ સતત આ નિવેદનો સામે આવી રહ્યા છે અને તેમના તરફથી પણ એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે 8 બેઠકો પર તેમની જીત થશે। એટલે એવું લાગી રહ્યું છે કે ભાજપની જે તૈયારીઓ છે તે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં તેઓ ઉમેદવારોની નામની જાહેરાત કરે તેવું પણ લાગી રહ્યું છે। સોનલ, વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસ દ્વારા કયા પ્રકારની આ ચૂંટણીલક્ષી તૈયારીઓ કરાઈ છે? કોંગ્રેસના જે પ્રભારી છે રાજીવ સાતવ, તેઓ આજે અમદાવાદમાં છે। આજે તેમણે પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકો પણ કરી છે અને રાજીવ સાતવે એવી જાહેરાત પણ કરી છે કે પેટા ચૂંટણી માટે હાલ કોંગ્રેસ સંપૂર્ણપણે સજ્જ છે અને જે ઉમેદવારોના નામ છે તેના સંદર્ભે આજે મનોમંથન પણ કોંગ્રેસમાં કરવામાં આવ્યું છે। સાથે સાથે જ તેમણે પેટા ચૂંટણી બાદ જે સંગઠન, નવા સંગઠનની જાહેરાતની પણ વાત કરી છે, એટલે કોંગ્રેસમાં પણ મનોમંથન થઈ ચૂક્યું છે। રાજીવ સાતવની આગેવાનીમાં આજે જ પ્રદેશ કાર્યાલય ખાતે જે બેઠક મળી છે તેમાં
ઉમેદવારોના નામ સંદર્ભે ચોક્કસપણે મનોમંથન કરવામાં પણ આવ્યું હશે. અને હવે જ્યારે ભાજપની જો વાત કરીએ તો કોંગ્રેસની જે રીતે તૈયારીઓ છે તેવી જ રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં આવેલા જે ઉમેદવારો છે જે ધારાસભ્યો છે તેમને આ વખતે ભાજપ તરફથી કેટલા બેઠકો માટે થઈને તેમને ફાળવવામાં આવે છે ટિકિટ કે કેમ તે એક સૌથી મહત્વનો પ્રશ્ન બની રહેશે. કેમ કે અગાઉ પણ જ્યારે કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં આવે છે તેમને સીધે સીધું જ પદ મળી જતું હોય છે અથવા તો ટિકિટ મળી જતી હોય છે કે કોઈ પણ લાભ મળતો હોય છે તેવો આક્ષેપ સતત કોંગ્રેસ કરી રહી છે. આવા સંજોગોમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે 5 ધારાસભ્યો છે જેમણે રાજ્યસભા ચૂંટણી વખતે રાજીનામું આપ્યું હતું તેમને આ વખતે બેઠકમાં ટિકિટ માટે થઈને કેટલો લાભ મળે છે તે જોવાનું રહે છે. જી જી બિલકુલ સોનલ, આભાર તમારી વિગતો બદલ. વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે, જેમાં 3 નવેમ્બરે ચૂંટણી યોજાશે. 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે તે પહેલા બંને પક્ષો તરફથી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજરોજ રાજીવ સાતવ પણ જે અમદાવાદની મુલાકાતે છે, કોંગ્રેસ દ્વારા પણ તમામ આ ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી બાજુ ભાજપ તરફથી પણ સંરચનાને લઈને જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં 8-8 બેઠક પરનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. 8-8 બેઠક ઉપર ખરાખરીનો જંગ જોવા મળશે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે, કારણ કે કોંગ્રેસના જ ધારાસભ્યો દ્વારા રાજીનામું આપી દેતા આ 8 બેઠકો ખાલી પડી છે, જેના પર ફરી એક વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીલક્ષી તૈયારીઓ બંને પક્ષો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે નામની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ જશે, બંને પક્ષોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. આગામી 10 નવેમ્બરે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. 3 નવેમ્બરે આ ચૂંટણી યોજાશે. ગુજરાતની 8 બેઠકોની ચૂંટણી જે બિહાર વિધાનસભાની સાથે યોજાવાની વાત હતી, પરંતુ રાહ તારીખની જોવાઈ રહી હતી, પર આ તારીખની જાહેરાત પણ આજરોજ થઈ ચૂકી છે, જેમાં 3 નવેમ્બરે આ ચૂંટણી યોજાશે. ગુજરાતની 8 બેઠકોની આ ચૂંટણી પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8-8 ખાલી પડેલી બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે. બંને પક્ષો દ્વારા આ ખરાખરીનો જંગ જોવા મળશે. રાજ્યસભાની ચૂંટણી વખતે જે ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા ત્યારબાદથી જ આ બેઠકો ખાલી પડી હતી અને ચર્ચા હતી કે નવેમ્બર ડિસેમ્બરમાં આ બેઠક ઉપર ચૂંટણી યોજાશે. અને આજરોજ આ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 3 નવેમ્બરે આ ચૂંટણીનું આયોજન અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. 8-8 વિધાનસભાની આ ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધી અસમંજસ ચાલી રહી હતી કે ચૂંટણી યોજવી કે નહીં, કયા પ્રકારની તારીખો જાહેર કરવી, આ તમામની વચ્ચે હવે તારીખની જાહેરાત થઈ ચૂકી છે. આવનારા સમયમાં કોરોનાની ગાઈડલાઈન પણ આ ચૂંટણીમાં બહાર પાડવામાં આવશે. જો કે તે પહેલા બંને પક્ષો દ્વારા જે કવાયત જોવા મળી રહી છે, આજરોજ રાજીવ સાતવ પણ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે, જે કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી છે. અને તેમણે પણ જણાવ્યું છે કે બંને જે બેઠકો છે 8-8 તેના પર તમામ જે તૈયારીઓ છે તે કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તરફ ભાજપ તરફથી પણ 8-8 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે 3 નવેમ્બરે ચૂંટણી યોજાશે, ત્યારબાદ પરિણામ પર સૌ કોઈની નજર રહેશે. 8 બેઠક ઉપર આ ખરાખરીનો જંગ જોવા મળશે, જેમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ઝંપલાવશે. ભાજપ દ્વારા જે સંરચનાનો સર્વે કરવામાં આવી રહ્યો છે, લાગી રહ્યું છે કે કોઈ નવા ચહેરા આ ચૂંટણીમાં ઝંપલાવવામાં આવશે. ઉમેદવારો નવા જોવા મળશે, નવા ચહેરા જોવા મળશે. સર્વેની કામગીરી ભાજપ તરફથી 8-8 બેઠકો પર પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 3 નવેમ્બર ચૂંટણી યોજાવાની છે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ પરિણામ પર સૌ કોઈની નજર રહેશે. ગુજરાતની આ 8 બેઠકોની પેટા ચૂંટણી મહત્વની માનવામાં આવી રહી છે બંને પક્ષ માટે, કારણ કે બંને પક્ષ વચ્ચે આ ખરાખરીનો જંગ જોવા મળશે. એક તરફ ભાજપ જે આ 8-8 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે, તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ આ બેઠક ઉપરની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણીનું આયોજન કરવામાં આવી દીધું છે. 3 નવેમ્બરે આ ચૂંટણી યોજાવાની છે. 8 ખાલી પડેલી બેઠક ઉપર આ ચૂંટણીનો જંગ જોવા મળશે. ગુજરાત વિધાનસભાની જે 182 સીટ છે તેમાંથી 8 બેઠકોની ખાલી પડેલી જગ્યા પર આ ચૂંટણી જોવા મળશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો
जंग जोवा मळशे। तमाम जे तैयारीओ छे बन्ने पक्षो द्वारा पूर्ण करी देवामां आवी छे। हवे टूंक समयमां बन्ने पक्षो द्वारा उम्मेदवारोना नामनी जाहेरात पण करी देवामां आवशे। उम्मेदवारोमां कोई नवा चेहरा आवे छे के पछी कांग्रेसमांथी भाजपमां गयेला लोकोने भाजप तरफथी टिकिट मळे छे तेना पर पण सौ कोईनी नजर रहेशे। तो बीजी बाजु भाजप द्वारा जे संगठन संरचनानी लईने कवायत तेज करवामां आवी छे तेना परथी लागी रह्युं छे कि कोई नवा चेहरा पण आ पेटा चूंटणीनी अंदर जोवा मळी शके छे। तो बीजी बाजु कांग्रेस कया चेहराने आ चूंटणीमां जंपलावे छे तेना पर पण लोकोनी नजर रहेशे। कांग्रेस तरफथी पण कवायत तेज करी देवामां आवी छे। आज रोज राजीव सातव द्वारा पण तमाम कांग्रेसना नेताओ साथे वातचीत करवामां आवी छे अने आगामी आ चूंटणीलक्ष्यी तैयारीओ के जेनी कवायत शुरू करी देवामां आवी छे। बन्ने पक्षो वच्चे आ खराखरीनो जंग 3 નવેમ્બરે જોવા મળશે, જ્યારે 3 નવેમ્બરે આ 8 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે। 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ પરિણામ પર સૌ કોઈની નજર રહેશે। ગુજરાતની આ 8 બેઠકોની પેટા ચૂંટણી જેના પર બિહારની વિધાનસભાની ચૂંટણી સાથે જ યોજાવાની જે વાત હતી તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યું હતું। તારીખની જાહેરાત ક્યારે કરાશે તેને લઈને તમામ લોકોમાં અસમંજસ હતી। આ તમામ વચ્ચે આજ રોજ આ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે। આગામી 3 નવેમ્બરે ગુજરાતની 8 ખાલી પડેલી બેઠક ઉપર આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। 8-8 બેઠકોને લઈને બંને પક્ષો કે જે આ ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભાજપ તરફથી પણ જે જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે, વિશ્વાસ વ્યક્ત કરાયો છે। ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા પણ ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે 8-8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજયી બનશે। આઈકે જાડેજા દ્વારા આ પ્રકારનું નિવેદન ગઈકાલે સામે આવ્યું હતું। તો આજરોજ રાજીવ સાતવ પણ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે। અમદાવાદમાં પણ તેમણે બેઠકો શરૂ કરી દીધી છે અને મીડિયા સાથેની વાતચીતમાં પણ તેમણે જણાવ્યું છે કે તમામ ચૂંટણીલક્ષી તૈયારીઓ છે તે કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। એટલે કે કોંગ્રેસ દ્વારા પણ હવે ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે। બંને પક્ષો તરફથી કયા કયા ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકોને ટિકિટ મળે છે કે પછી કોઈ નવા ચહેરા જ ભાજપમાંથી બહાર આવે છે તે પણ જોવું રહ્યું। વિધાનસભાની આ 8 ખાલી પડેલી બેઠક ઉપર આવનારી 3 તારીખે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। 3 નવેમ્બરે ચૂંટણી યોજાશે। 16 ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ, જેમાં 19 ઓક્ટોબર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। ફોર્મ ભરવાની તારીખોની જાહેરાત આ સાથે જ હવે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પણ આવનારા જે સમય છે તેમાં જઈ શકશે તેના માટેની તારીખની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। બંને પક્ષો વચ્ચેનો આ ખરાખરીનો જંગ જે આવનારી 3 નવેમ્બરે જોવા મળશે। 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે, તો આ તરફ 16 ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ પણ ઉમેદવારો ભરી શકશે। 19 ઓક્ટોબર સુધી ફોર્મ પરત પણ ખેંચી શકાશે, એટલે 3 દિવસના સમયગાળામાં ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ગુજરાતની આ પેટા ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, 8 ખાલી પડેલી બેઠકો કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો હતા જેમના રાજીનામા પડતા જ આ 8-8 બેઠકો ખાલી પડી હતી તેના પર હવે ચૂંટણીનો જંગ જામશે। પેટા ચૂંટણીના આ પડઘમ સંભળાઈ રહ્યા છે જેમાં 19 ઓક્ટોબર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। ફોર્મને લઈને પણ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે, તો આ તરફ ચૂંટણીની તારીખની જાહેરાત ચૂંટણીઓ લાવવા પાછળ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નેતાઓ જવાબદાર છે। આજે આ ચૂંટણી પંચે જયારે ચૂંટણીનો કાર્યક્રમ ડિક્લેર કર્યો છે ત્યારે અમે એને આવકારીએ છીએ અને 8-8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ પર કોંગ્રેસના તમામ કાર્યકરોએ પહેલે દિવસથી પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કરનાર એ જનપ્રતિનિધિઓ અને પ્રજાના જે મેન્ડેટ છે, જનાદેશ છે, એનું અપમાન કરનાર અને એને ખરીદવાની હિંમત કરનાર ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવાનું મન બનાવી લીધું છે। અને ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે આવા દલબદલની રાજનીતિ કરવામાં આવી, જ્યારે જ્યારે પ્રજા અને પક્ષ સાથે દ્રોહ થયો, જનાદેશનું અપમાન થયું, ત્યારે ચૂંટણીઓમાં ત્યાંની પ્રજાએ એનો બરોબર પડછો બતાવ્યો છે। આ 8-8 વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો કાર્યકર અને જે તે વિસ્તારના મતદારો ફરી પાછા કોંગ્રેસને સમર્થન આપશે, કોંગ્રેસને આશીર્વાદ આપશે અને 8-8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થશે।
फोनलाइन पर भाजप प्रदेश प्रमुख सी आर पाटिल जोड़ाया छे। पाटिल सर, आपनु स्वागत छे मंतव्य न्यूज पर। पेटा चूंटणी नी तारीखो नी जाहेरात भाजप द्वारा क्या प्रकार की तैयारी? जी हेलो, जी अवाज संभळाई रह्यो छे? हाँ, थोड़ा अवाज कपाई गया तमारो, चलो फरी प्लीज। जी पाटिल जी, पेटा चूंटणी नी तारीखो नी जाहेरात थई चुकी छे, भाजप द्वारा आ चूंटणी लक्ष्य क्या प्रकार की तैयारी? भारतीय जनता पार्टी कार्यकर्ताओं आ इलेक्शन संभवित हो जीता पूरी तैयारी कर लीधी है। भारतीय जनता पार्टी कार्यकर्ता आ इलेक्शन समय में दिवाळी पहला जैसे खुश है कि इलेक्शन में वोटिंग थी जैसे, रिजल्ट आई जैसे, जीत मैसे। भारतीय जनता पार्टी कार्यकर्ताओं दिवाळी सुधरी जैसे, दिवाळी पछी फ्री थी जैसे। जी पाटिल जी, आठे आठ बैठकों के ज्यां कांग्रेस ना धारासभ्य हता त्यारे आ आठ बैठकों पर नी पेटा चूंटणी पर भाजप ने क्या प्रकार नी आशा छे? कांग्रेस ना उम्मीदवारों जीत्या पछी जे हमने पार्टी माथी विश्वास गुमाव्यो एना कारणे हमने जे राजीनामुं आप्युं छे, एटले कांग्रेस नी विश्वसनीयता, एना कार्यकर्ताओं नी विश्वसनीयता तळिये जईने बैठी छे, ए उत्साहविहीन थई गया छे। त्यारे भारतीय जनता पार्टी ना कार्यकर्ता खूब उत्साहमां छे अने पूरी तैयारी साथे इलेक्शन लड़वा माटे एमनी मानसिक पण तैयारी छे, फिजिकल पण तैयारी छे, अने इलेक्शन जीतशुं एवो विश्वास साथे आमां इलेक्शनमां काम करशे। जी पाटिल जी, चूंटणी थी हटीने एक सवाल पूछवा मांगीश के पेटा चूंटणी ने लईने, जे पेटा चूंटणी ना संदर्भ ना लईने आ सवाल के आपे जे एक महिनानी अंदर संगठननी वात करी हती, एक महिनामां आ संगठननी वात, परंतु हजु पण संगठनने लईने कोई पण प्रकारना समाचार नहीं, क्यारे जाहेरात थई शके छे? मैं हजु सुधी एक महीनानी वात तो करी नथी, परंतु अमे झड़पथी करीशुं। एनी पण एक प्रक्रिया होय छे अने पार्टीनी इंटरनल प्रक्रिया छे, ए पूर्ण करीने झड़पमां करीशुं। जी बिल्कुल पाटिल जी, आभार तमाम विगतो बदल। तो सी आर पाटिल भाजपना प्रदेश प्रमुख, जेमना द्वारा जणावामां आव्युं छे के भाजप तरफथी तमाम तैयारीओ जे पेटा चूंटणीनी छे ते पूर्ण करी देवामां आवी छे, आ साथे साथे ज आ बैठक उपरनो जीतनो विश्वास पण व्यक्त करवामां आव्यो छे। भाजप द्वारा जे अत्यारे पण संरचनाने लईने सर्वे करवामां आवी रह्यो छे, जेमां आठे आठ बैठकों पर सर्वे पूर्ण कर गुजरात की आ आठ बैठकों की खाली पड़ेली जगह कि ज्या पेटा चूंटणी योजावा जई रही है, जेनी तारीख 3 नवेम्बर जाहिर कर 10 नवेम्बर रोज कि जे चूंटणी मतगणतरी हाथ धरम त्यारबाद परिणाम जाहिर कर। पेटा चूंटणी ने लीने बने पक्षों द्वारा जो कवायत तो करी है, तो बीजी बाजू हवे राह जोवाई रही है कि उम्मेदवारों उम्मेदवारी पत्र फॉर्म भरे ते पहला उम्मेदवारों की जाहरात ने लीने पर कया कया उम्मेदवारों आ चूंटणी मैदान में जंपलावशे तेना पर सौ कोई नजर। संवाददाता सोनल अनटकड़ जोड़ाया छे। सोनल, पेटा चूंटणी पड़घम जोवा मळी रहा छे, तारीख की जाहरात थई चुकी छे, कया प्रकार की तैयारी? जी फाल्गुनी, अंत पेटा चूंटणीनी जे तारीखो छे ते जाहेर करी देवामां आवी छे। भाजप अने कोंग्रेस बंने पक्षनी जे तैयारीओनी जो वात करीए तो भाजप तरफथी जे पेटा चूंटणीनी तैयारीओ छे लगभग पूर्णतामां आ रहेशे तेवुं कही शकाय। कोंग्रेस तरफथी पण आजे राजीव सातव अमदावादमां छे अने तेमना तरफथी पण उमेदवारो माटे थईने मनोमंथन चाली रह्युं छे। त्यारे आ संदर्ભે ભાજપ મુદ્દે વાત કરવા માટે થઈને મહામંત્રી અકિસી પટેલ આપણી સાથે છે. સૌથી પહેલો સવાલ, જે રીતે ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે, હવે કેવી તૈયારી? ભારતીય જનતા પાર્ટીની कल्पना ज हती के चूंटणी आवशे ज, अने जे प्रकारे बिहारनी साथे जाहेर थवानी हती तो आजे ए जाहेर थई गई छे। 9 तारीखथी फॉर्म भरवाना छे, पण भारतीय जनता पार्टीए जे दिवसथी सीट खाली थई हती ए दिवसथी ज पूरी तैयारी साथे भारतीय जनता पार्टी विस्तारमां कार्यकर्ताओनी साथे रहीने ए प्रजानो विश्वास जीतीने आगामी समयमां आठे आठ बैठको जंगी मतोथी जीते ए प्रकारना प्लानिंगथी आगळ वधी रह्या छे। મુદ્દાઓની વાત કરીએ તો શું મહત્વનું લાગી રહ્યું છે આ વખતે? કેમ કે વિકાસના મુદ્દા પર પણ અગાઉ રાજકારણ જે થયું છે અને સાથે સાથે અત્યારના જે મુદ્દાઓ સામે આવી રહ્યા છે, કયા મુખ્ય મુદ્દાઓ હોઈ શકે છે ઇલેક્શન માટે? જે પ્રકારે કેન્દ્રની સરકારે, માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે નિર્ણયો કર્યા છે, રાજ્યની અંદર વિજયભાઈ અને નીતિનભાઈની સરકારે જે નિર્ણયો કર્યા છે, એ પ્રજાહિતના નિર્ણયો જે કર્યા છે, અને એના કારણે પ્રજાને આજે ભારતીય જનતા પાર્ટી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ભાઈ અમારા વિસ્તારનું અમારું જે કોઈ ભલું કરશે તો એ ભારતીય જનતા પાર્ટી કરશે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી પ્રજાનો અને મતદારોનો વિશ્વાસ સંપાદન હંમેશા કર્યો છે, અને એ જ રીતે આગામી સમયમાં પણ આઠે આઠ બેઠકોની જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીને પ્રજા સમર્થન આપશે અને અમે જંગી મતોથી જીતીશું।
મહત્વની વાત કરીએ ઉમેદવારોની જો વાત કરીએ, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે નેતાઓ છે તેમને પણ ટિકિટ મળવાની એક જે વાત સામે આવી રહી છે, આ સંદર્ભે ભાજપમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. કેમ કે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે તરત તેમને ટિકિટ મળી જતી હોય છે, હોદ્દાઓ પણ મળી જતા હોય છે. આ વખતની પેટા ચૂંટણીમાં આ પ્રકારની સંભાવના કેટલી? ભારતીય જનતા પાર્ટી હંમેશા કેડર બેઝ પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે એક વખત પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે ઉમેદવાર નક્કી કરે છે ત્યારે ટિકિટ બધા લોકો માગતા હોય છે, પણ એક વખત પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે નિર્ણય કરતી હોય છે ત્યારે બધા જ લોકો એ ઉમેદવારને જીતાડવા માટે એક થઈને કામ કરતા હોય છે. અને એ પ્રકારે આ વખતે પણ જે ઉમેદવાર નક્કી થશે એના માટે સૌ સાથે મળીને એને વિજય બનાવવા માટે કામે લાગશે. તો આ હતા મહામંત્રી કેસી પટેલ, જેમનું કહેવું છે કે આ વખતે પણ જે રીતે વિવિધ મુદ્દાઓ અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી જે કામગીરી કરવામાં આવી, કેન્દ્ર સરકારની જે કામગીરી છે અને રાજ્ય સરકારની જે કામગીરી છે, તે કામગીરીઓને આગળ ધરી અને આવનારી જે ચૂંટણી છે તેમાં આ મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવશે અને લોકોની સમક્ષ જવામાં આવશે. અને સાથે સાથે જ જે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની જો વાત છે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે નેતાઓ છે તેમને મોટે ભાગે ટિકિટો મળી જતી હોય છે અને ખાસ કરીને 5 બેઠકો એવી માનવામાં આવી રહી છે કે જ્યાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જે ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો છે, તેમને ટિકિટ મળે તેવી એક પ્રબળ સંભાવના જોવાઈ રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા નેતાઓને જે ફટાફટ ટિકિટ મળી જતી હોય છે તેની સામે ભાજપમાં એક રીતે જોવા જાય તો એક આંતરિક અસંતોષ પણ જોવામાં આવી રહ્યો છે ફાલ્ગુની. પણ જે રીતે અત્યારે જે માહોલ જોવામાં આવી રહ્યો છે, ભાજપ તરફથી એક આંતરિક સર્વે પણ કરવામાં આવી રહ્યો છે, પણ જે રીતે પરિસ્થિતિ હાલ જોવામાં આવી રહી છે તેનું કમિટમેન્ટ ભાજપ પાડે છે કે કેમ તે જોવાનું રહે છે. કેમ કે જ્યારે તે ધારાસભ્યો રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા ત્યારે તેમને એવું કમિટમેન્ટ અપાયું હતું કે તેમને જે પેટા ચૂંટણી છે તેના માટે તેની ટિકિટ ફાળવવામાં આવશે. હવે એ પરિસ્થિતિ બદલાયેલી છે, વાતાવરણ પણ બદલાયેલું છે, કોરોનાનો કાળ છે અને આવા સંજોગોમાં ઘણા બધા ફેક્ટર્સ છે જે અસર કરી રહ્યા છે મતદાન ઉપર પણ અને મતદારો પર પણ. આવા સંજોગોમાં હવે ભાજપ કયા પ્રકારનો નિર્ણય લે છે તે જોવાનું રહે છે. લાગી રહ્યું છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આવ્યા બાદ ભાજપમાં અનેક પ્રકારના ફેરફાર થયા છે, તો આ ચૂંટણીમાં પણ તે ફેરફાર જોવા મળી શકે છે? કોઈ નવા ચહેરાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે? ફાલ્ગુની, ચહેરાઓની જો વાત કરીએ તો ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપવા માટે થઈને જાણીતું રહ્યું છે. અને જો વાત કરીએ નવા ચહેરાઓની તો હંમેશા જે ચહેરાની બાબતમાં અત્યાર સુધીમાં દરેક વખતે ભાજપ તરફથી જે સરપ્રાઇઝ છે તે મળતું રહ્યું છે અને માટે જ કહી શકાય કે ચહેરાઓની નક્કી કરવાની બાબત છે. હજુ સુધી ભાજપ તરફથી આ સંદર્ભે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી અને છેક સુધી એ ફોડ પડશે પણ નહીં, કેમ કે હંમેશા ભાજપ છેલ્લી ઘડીએ નામ જાહેર કરવા માટે જાણીતું છે. અને આ વખતની જે પેટા ચૂંટણી છે તેમાં જેમ આપણે જણાવ્યું કે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવેલા ધારાસભ્યો છે તેમને આ વખતે બેઠકમાં ટિકિટ અપાઈ છે કે કેમ તેના પર સૌની નજર રહેલી છે. ભાજપના જે સિનિયર નેતાઓ છે કે જે વાસ્તવિક રીતે લાયક ગણાય છે ટિકિટ મેળવવા માટે થઈને તેમને આ વખતે જગ્યા મળે છે કે કેમ ટિકિટ મળે છે કે કેમ તે જોવાનું રહે છે. કેમ કે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આવ્યા બાદ એક અપેક્ષા, એક આશા એવી બંધાઈ છે સિનિયર નેતાઓને કે તેમની હવે કદર કરવામાં આવશે. આવા સંજોગોમાં હવે પેટા ચૂંટણી માટે શું જે સુખા છે તે ગોઠવાય છે તે જોવાનું રહે છે. જી બિલકુલ સુનિલ, આભાર તમામ વિગતો બદલ. તો પેટા ચૂંટણીને લઈને આ પડઘમ જોવા મળી રહ્યા છે. જ્યારે ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે હવે ઉમેદવારોના નામ જાહેર થાય તેના પર સૌની નજર છે.